રિલાયન્સના છુપા રુસ્તમ વિશે, જેનો કોઈ હોદ્દો નથી, હાઈ પ્રોફાઇલ વ્યક્તિ નથી, અને છતાંય મનોજ મોદી રીલના હિત કેવી રીતે આબાદ સાચવે છે તેના વિશે આજે આપણે વાત કરીશું. મનોજ મોદી રીલમાં ડાયરેક્ટર છે, તેમની પાસે ન તો કોઈ પ્રભાવશાળી હોદ્દો છે, ન તો ભારતની બહારના બહુ લોકો તેમને નામથી જાણે છે, પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના કોરિડોરમાં મનોજ મોદી ચૂપચાપ કામ કરીને એશિયાના સૌથી ધનિક બિઝનેસમેનમાં સામ્રાજ્યમાં પાછળ સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાં એક બની ગયા છે. મનોજ મોદી અને મુકેશ અંબાણી બંને ક્લાસમેટ રહી ચૂક્યા છે. બંનેની કોલેજમાં મુલાકાત થઈ, ત્યારબાદ બંને સારા મિત્ર બની ગયા. મનોજ 1980થી રિલાયન્સ સાથે સંકળાયેલા છે. મનોજ મોદી 2007માં રિલાયન્સ રિટેલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO બનવામાં આવ્યા હતા. ધીરુભાઈ, મુકેશ અને હવે ઈશા આકાશ એમ તેમણે અંબાણી પરિવારની ત્રણે પેઢી સાથે કામ કર્યું છે. શરમાળ, તેમના સ્વભાવ વિશે આપણે વાત કરીએ. શરમાળ અને મોટે ભાગે તો લો પ્રોફાઇલ રહેવા ટેવાયેલા મનોજ મોદી ભારતના બિઝનેસ જગતમાં અને અન્ય લોકો દ્વારા અબજોપતિ મુકેશ અંબાણીના જમણા હાથ તરીકે જોવામાં આવે છે. એપ્રિલમાં ફેસબુક સાથે 5.7 અબજ ડોલરના સોદાની વાટાઘાટ કરવામાં મોદીની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. તેમણે મુકેશ અંબાણી અને ઈશા આકાશની સ્ટ્રેટેજી સાકાર થાય એ રીતે સોશિયલ નેટવર્કિંગ જોઈન્ટ ઘણા ફેસબુક સાથે કરાયા છે. રિલાયન્સ જૂથમાં મોદીનો નિર્ણય અંતિમ નિર્ણય હોય છે. 63 વર્ષના મુકેશ અંબાણી જ્યારે પેટ્રોકેમિકલ્સ લઈને ઇન્ટરનેટ ટેકનોલોજી સુધી તેમના વિશાળ જૂથનો વિસ્તાર કરી રહ્યા છે, ત્યારે તેમાં પ્રભાવશાળી વ્યક્તિ તરીકે મનોજ મોદીને જોવામાં આવે છે. એકવાર તેમનો નિર્ણય આવે પછી તેને કોઈ ટાળતું નથી. ગ્રુપમાં જીઓ પ્લેટફોર્મમાં ફેસબુકના રોકાણ બાદ ઘણા પ્રાઇવેટ ઇક્વિટી ફંડ સાથે આવા સોદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેના દ્વારા 13 અબજ ડોલરની રકમ એકત્ર કરવામાં આવી હતી અને કંપનીને સિલિકોન વેલીના રડાર પર મજબૂત રીતે મૂકવામાં આવી હતી. મુકેશ અંબાણી અને મનોજ મોદી એક મજબૂત ટીમના જ બંને ખેલાડી છે. 60 વર્ષીય મનોજ મોદી ભાગ્યે જ ઇન્ટરવ્યૂ આપે છે. તેમના અંગત જીવન વિશે ખૂબ ઓછા લોકો જાણે છે, તેમ છતાં તેમણે સાબિત કર્યું છે કે પડદા પાછળ રહીને પણ ટોચના કોર્પોરેટ હાઉસમાં વિશ્વાસપાત્ર બની શકાય છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એવી કંપની નથી કે જેણે તેના સંગઠન આત્મન બંધારણની જાહેરાત કરવાની હોય છે, પરંતુ ઉદ્યોગ જગતમાં જાણીએ છીએ કે અંબાણી અને મોદી એક જ મજબૂત ટીમના ખેલાડી છે. એક સાથે ડીલ અને વાટાઘાટો કરે છે અને છેલ્લે સુધી તેના પર નજર રાખે છે. દરેક ડીલની પ્રક્રિયામાં મનોજ મોદી સામેલ. જોકે રિલાયન્સના તાજેતરમાં મેગા રોકાણને દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું છે. રિલાયન્સ જૂથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લઈને બ્લેક ચેન સુધીની નવી ટેકનોલોજીમાં વિશેષતા મેળવવા માટે થોડા વર્ષો પહેલા નાની કંપનીઓની ખરીદી શરૂ કરી. આઈડિયા એવો હતો કે ડિજિટલ બિઝનેસનું વાતાવરણ બનાવવામાં આવે જે દરેક ઓનલાઈન રિટેલની લઈને સ્ટ્રેટેજી, એન્ટરટેનમેન્ટ જેવી દરેક બાબતને એન્ટરટેનમેન્ટ પેમેન્ટની સાથે જોડે. 4 જુદા જુદા સ્ટાર્ટઅપ સંસ્થાઓએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મનોજ મોદી દરેક સોદામાં સામેલ હોય છે અને વારંવાર બેઠકો પછી અંતિમ મંજૂરીના સંકેત આપે છે. મોદીએ સ્માર્ટ સક્ષમ નેગોશિએટ તરીકે સ્થાન બનાવ્યું છે. એર ડેકેનના સ્થાપક GR ગોપીનાથે અગાઉ કહ્યું હતું કે મનોજ મોદી તેમની નિષ્ઠાના કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ખૂબ જ મોટા સ્માર્ટ અને સક્ષમ નેગોશિએટ તરીકે પોતાનું સ્થાન બનાવ્યું છે. દરેક દરમિયાન તેલની કિંમતોમાં તીવ્ર ઘટાડાથી સાઉદી અરેબિયાના તેલ કંપની આર્મકોન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ઓઇલ અને કેમિકલ ડિવિઝનમાં 15 અબજ ડોલરના હિસ્સાના વેચાણમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું હતું, ત્યારે પણ મનોજ મોદીએ નિર્ણયાત્મક ભૂમિકા ભજવી હતી. જીઓનું આગામી તબક્કામાં વિસ્તરણ ડિજિટલ બિઝનેસની ભૂમિકામાં થઈ રહ્યું છે. આર્મોક સાથેના સોદા દ્વારા રિલાયન્સ પોતાના પરનું 20 અબજનું દેવું ચૂકવવાનો પ્રયાસ કરી રહ્યો છે. રિલાયન્સે તાજેતરમાં કહ્યું કે આરામ
આર્મકોમ સાથે વાતચીત ચાલી રહી છે અને સાચી દિશામાં આગળ વધી રહી છે. હવે જિયો પ્લેટફોર્મની વાસ્તવિક યોજના શું છે એ વિશે બહુ ઓછા લોકો જાણે છે. એવું કહેવામાં આવે છે કે હવે પછીના તબક્કામાં જિયો ડિજિટલ વ્યવસાયની ભૂમિકામાં વિસ્તરશે. વેન્ચર કેપિટલિસ્ટ કોલા કહે છે કે જ્યારે તમે યુદ્ધના મેદાનમાં તમારી ક્ષમતા બતાવી શકો છો ત્યારે બિનજરૂરી ભાષણ કરવાની જરૂર નથી, અને મનોજ મોદી પણ આ જ એક ભૂમિકામાં છે. ધન્યવાદ.